વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 7 ની અંદર સ્વાધ્યાય 7.2 જોવાનું છે. તો આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ શીખીએ છીએ. આગળ આપણે 7.2ના દાખલા જોયા હતા. તો આજે આપણે 7.2નો દાખલા નંબર 6 અને દાખલા નંબર 7ની વાત કરવાના છીએ. હવે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જોતા પહેલાં આપણે એક મધ્યબિંદુનું સૂત્ર જોઈ લઈએ, ત્યાર પછી આપણે છઠ્ઠો અને સાતમો દાખલો ગણશું. અહીંયા લખ્યું છે મધ્યબિંદુનું સૂત્ર. અહીંયા આકૃતિ દોરી છે, એ x1y1 અને બી x2y2, આ રેખાખંડ AB છે. એના યામ લેખા x1y1 અને બીના યામ લેખા x2y2. એનું મધ્યબિંદુ છે P. તો આપણે મધ્યબિંદુ Pના યામ મેળવવા હોય તો કઈ રીતના મેળવવાનું? તો મધ્યબિંદુ P લીધું છે. અહીં રેખાખંડ AB માટે જો એ x1y1 અને બી x2y2 હોય તો રેખાખંડ ABના મધ્યબિંદુ Pના યામ, તો મધ્યબિંદુ Pના યામ મેળવાય તો પહેલા યામનો સરવાળો x1 વત્તા x2 છેદમાં 2 અને બીજો યામ y1 વત્તા y2 છેદમાં 2. તો મિત્રો, મધ્યબિંદુનું સૂત્ર સહેલું છે, બે પહેલા યામનો સરવાળો છેદમાં 2 અને બે વાય યામનો સરવાળો છેદમાં 2, બે યામનો ટૂંકમાં સરવાળો કરીને છેદમાં 2 વડે ભાંગવાના છે. હવે આપણે અહીં રકમ લખી છે, જો દાખલા નંબર 6 છે એની રકમ, જો 1 2 4 y x 6 અને 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. આવો સ્વાધ્યાય 7.2નો છઠ્ઠો દાખલો છે. તો અહીં આપણને આકૃતિ સમજ પડે એટલે આપણે એક નાની એવી આકૃતિ દોર લઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અહીંયા એ બી સી અને આ ડી. હવે મિત્રો, આ વિકર્ણ એ સી થાય અને આ વિકર્ણ બી ડી થાય. આ બે વિકર્ણ આ જગ્યાએ ભેગા થાય એટલે આ બે જગ્યાએ વિકર્ણ ભેગા થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બે વિકર્ણ છે એનું છેદબિંદુ મળે અને એ છેદબિંદુ એટલે વિકર્ણનું મધ્યબિંદુ. એટલે કે વિકર્ણ એસીનું મધ્યબિંદુ અને વિકર્ણ બીડીનું મધ્યબિંદુ છે, એ બેનું મધ્યબિંદુ એક જ થાય. તો આપણે અહીંયા નામ આપી દઈએ, અહીં એ 1 2, બી 4 y, સી x 6 અને ડી 3 5 છે. આ ચતુષ્કોણ કેવો છે મિત્રો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણ એસી અને વિકર્ણ બીડીના મધ્યબિંદુને એમ કેવા થાય? સરખા થાય. તો અહીંયા મેં આકૃતિમાં દોર્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે વિકર્ણ એસીનું મધ્યબિંદુ અને વિકર્ણ બીડીનું મધ્યબિંદુ છે એ સમાન થાય. તો અહીં લખીએ, વિકર્ણ એસીના મધ્યબિંદુ નાયામ બરાબર કોનો વિકર્ણ? એસીનો મધ્યબિંદુ અને બીજો રેખાખંડ વિકર્ણ બીડી ના મધ્ય બિંદુના યામ. તો એસી વિકર્ણ અને બીડી વિકર્ણના મધ્યબિંદુના યામ સરખા થાય. હવે એસી એટલે પહેલાં આપણે આની વાત કરીએ તો એમાં મધ્યબિંદુનું સૂત્ર ઉપર લખ્યું છે x1 વત્તા x2 છેદમાં 2, y1 વત્તા y2 છેદમાં 2. એનો અર્થ એવો થઈ ગયો, બે એક્સ યામનો સરવાળો, આનો એક્સ યામ 1 છે, આનો એક્સ યામ x છે. તો 1 વત્તા x છેદમાં 2. હવે વાય યામનો 2 અને અહીંયા 6, અહીંયા 2 છે અને અહીંયા 6 છે, તો એ બેનો સરવાળો 2 વત્તા 6 છેદમાં 2 બરાબર. હવે વિકર્ણ બીડી, તો બીડી માટે અહીંયા છે જ 4 y અને 3 5. તો પહેલાં એક્સ યામનો સરવાળો, અહીંયા એક્સ યામ 4 છે, બીનો એક્સ યામ 4 છે, અહીંયા ડીનો એક્સ યામ 3 છે એટલે 4 વત્તા 3 છેદમાં 2. હવે વાય યામનો સરવાળો, તો અહીંયા વાય છે અને અહીંયા 5 છે એટલે y વત્તા 5 છેદમાં 2. માટે આપણે સરવાળા બાદબાકી કરી નાખીએ, માટે એક્સ વત્તા
एक छेद में बे वत्ता छ एटले आठ, आठ भाग्या बे बराबर अहीं आपणे चार वत्ता त्रण एटले सात, सात भाग्या बे अहीं वाय वत्ता पांच छेद में बे माटे हवे आपणे एम सरखाई दई पहेला ने पहेला साथे सरखावीए बीजा ने बीजा साथे पहेला ने पहेला साथे एटले एक्स वत्ता एक छेद में बे बराबर सातना छेद में बे अने आठना छेद में बे बराबर वाय वत्ता पांच छेद में बे आ सरखाव्या पहेला ने पहेला साथे सरखावानुं अने बीजा एमने बीजा साथे सरखाव्या मित्रों अहींया छेद बेना सरखा छे जो अहींया बे छे अहींया बे छे वच्चे बराबर तो छेद तमे सीधा उड़ाड़ी सको आ रीतनो क्यारे उड़े वच्चे बराबर होय बे बाजू सरखो होय त्यारे अहींया पण एवुं छे आ बे बे कैंसल थाय हवे अहींया वध्युं तो के एक्स वत्ता एक बराबर सात माटे एक्स वत्ता एक बराबर सात एक ने अपने ओली बाजू आवी दईए एक्स बराबर सात माइनस एक माटे एक्स बराबर केटला थाय छ एवज रीतना अँ पांच है अपने आ बाजू लेव अँ वध्यू है माटे आठ बराबर वाय वत्ता पांच प्लस पांच आ बाजू आठ माइनस पांच बराबर वाय माटे वाय बराबर आठ में पांच जे लगे थाय त्रण तो आ मिली गई एक्स और वाई की किंमत एक्स बराबर छ और वाय बराबर त्रण अपने एक्स ने वाई गोतवा कीधा था मित्रों हमें सातमो दाखिल जो है तो ए बी वर्तुण व्यास है ए बी वर्तुण व्यास है तुम केन्द्र बे माइनस त्रण है और बीना याम आप एक चार तो एना याम शो तो मित्रों आ रीतन थाय आ व्यास थो ए बी आप केन्द्र कही दी अपने पी केन्द्र कही दी पी आ व्यास है केन्द्र पी है तो अपन व्यासना केन्द्रना मध्य केन्द्र ने याम आप बे माइनस त्रण बीना याम आप एक चार एना एम अपने आप आप गोतवाना छे एटले आपणे एक्स वन वाई वन कही दी तो आकृति मैं दौरी से समझाई दो पछी पाछी ए अने बी आ रेखाखंड ए बी शू है व्यास आ एना एम अपने आप गोतवाना कीधा है एटले आपणे लिखा एक्स वन वाई वन अहींया बीना एम अपने रकम आप एक अने चार व्यासनुं केन्द्र व्यासनुं केन्द्र एटले वच्चे आपणे वर्तुळ दोरीए तो वच्चे एने वयने केन्द्र कहेवाय आपणे एमांथी सीधी लीटी दोरीए सीधी लीटी आ रीतनी आ केन्द्र अने आमांथी आ रेखाखंड दोरीए एटले आ व्यास थयो आ आकृति मैं अहींया दोरी छे एटले केन्द्रने एम छे बे माइनस त्रण तो अहींया आपणुं मध्य केन्द्र थाय पी तो आपणे लखीए अहीं रेखाखंड ए बीनुं मध्यबिंदु पी थाय माटे मध्यबिंदु पी ना याम मध्यबिंदु पी ना याम एनुं सूत्र आपणे हमणां जोयुं बे यामनो सरवाळो पहेला यामनो एटले एक्स वन वत्ता एक्स टू छेदमां बे वाय वन वत्ता वाय टू छेदमां बे आ एनुं मध्यबिंदु थाय मध्यबिंदु पी ना एम अपने पहले लिखा छे बे माइनस त्रण बे माइनस त्रण हवे अपनी पास एक्स वन अपने आपू नहीं एक्स वन ने एक्स वन पेलो एम एक्स वन ने एक्स वन एक्स टू अपनी पास एक अहीं एक छेद में बे हवे अपनी पास पेलो एम वाय वन नहीं एटले वाय वन ना वाय वन अने वाय टू अहीं आप चार छेदमा बे और पहला ने पहला साथे सरखाविए बीजा ने बीजा साथे सरखाविए बे बराबर एक्स वन वत्ता एक छेदमा बे अने माइनस त्रण वाय वन वत्ता चार छेदमा बे पहला ने पहला साथे बीजा ने बीजा साथे आ बे भांगाकर में छे गुणाकार में जाए एटले आवुं थाय आ बे गुणा बे एटले केटला थई जाय अहींया चार एक्स वन प्लस एक अहीं एक आ बाजू आवशे एटले माइनस थाय चार ओछा एक बराबर
एक्स वन माटे चार माथी एक जाए त्रण एक्स वन बराबर त्रण एवी ज रीतना अँ आ माइनस त्रण अने भांगाकर में बे आ बेनो गुणाकार थे बे भांगाकर में गुणाकर में जाए एट अँ आव थे माइनस त्रण गुणा बे आप डायरेक्ट लखीए माइनस छ वाय वन प्लस चार अने आ बाजू लई लखीए व्यवस्थित देखाय एटले आनी साथ गुणाकार एट माइनस छ वाय वन प्लस चार माटे आ प्लस चार से आप आ बाजू लई ली ए माइनस छ ने माइनस चार बराबर वाय वन माटे वाय वन बराबर माइनस छ ने माइनस चार ए माइनस दस तो अपने याम मेड़ा त्रण ने माइनस दस तो अपने पूछू तो बिंदु एना याम तो नीचे लखीए बिंदु एना याम एक्स याम मेड़ो त्रण ने वाय याम मेड़ो माइनस दस तो मित्रों आ आपणे मध्यबिंदुनो उपयोग करी अने याम मेळवाना बे दाखला जोया दाखला नंबर छ अने दाखला नंबर सात। मित्रों हवे आपणे जोईए स्वाध्याय 7.2 आठमो दाखलो। तो आठमा दाखलानी रकममां एवुं लख्युं छे जो ए अने बी अनुक्रमे माइनस बे अने बे माइनस चार एटले के तमने ए अने बीना याम आप्या छे एना याम छे माइनस बे अने बीना याम छे बे माइनस चार। હવે અહીંયા લખ્યું છે એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી આવું લખ્યું છે એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી થાય અને બિંદુ પી રેખાખંડ એ બી પર આવેલ હોય તો પીના યામ શોધો તો અહીં મેં તમને આકૃતિ દોરી રાખી છે એના યામ છે માઇનસ બે અને બીના યામ છે બે માઇનસ ચાર આ પી બિંદુ છે એ રેખાખંડ ઉપર આવેલ છે તો આપણે પીના યામ ગોતવાના છે તો મિત્રો અહીંયા આપણને જે આપ્યું છે એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી એ અગત્યનું છે તો આપણે અહીંયા જે આપ્યું છે એના નામ આપણે એ અને બીને આપ્યા છે હવે અહીં પી એ રેખાખંડ એ બી પર છે માટે આપણે આમ લખીએ કે મિત્રો માટે એ બી બરાબર અહીંથી એટલો ભાગ એપી વત્તા આટલો ભાગ પીબી આ આખે આખું રેખાખંડ છે એના બે ભાગ થયા કેટલો ભાગ તો કે આ એપી અને પીબી આ બે ભાગને ભેગા કરીએ એટલે આખે આખું શું બની જાય રેખાખંડ એ બી એક લાકડીના બે ટુકડા કરીએ આપણે એક લાકડીના બે ટુકડા કરીએ બે ટુકડાને ભેગા કરીએ એટલે પાછી લાકડી થઈ જાય તો અહીંયા આપણે આ લાકડી રેખાખંડ છે એના બે ભાગ કહીએ આ ભાગ અને આ ભાગ એ બેને ભેગા કરો એટલે આખે આખું રેખાખંડ એ બી થઈ જાય હવે અહીંયા આપણને આપ્યું છે એ લખીએ તો કે એપીની કિંમત આપી છે માટે આ એબી આ એપીની કિંમત ઉપર આપી છે મેં રાઉન્ડ કર્યો છે અહીંયા ત્રણના છેદમાં સાત એ બી વત્તા પીબી આ એબી છે પ્લસ એને આપણે આ સાઈડ લઈ લઈએ માટે એ બી પ્લસ છે આ બાજુ માઇનસ ત્રણના છેદમાં સાત એ બી આ બાજુ વધ્યું પીબી માટે પીબી બરાબર અહીંયા આપણે લસા લઈ લઈએ કેટલો લસા આવશે મિત્રો સાત આના છેદમાં સાત નથી અથવા તમને બીજી રીતે શીખવાડું તમારે એ બી કોમન કાઢી લે હેલું પડશે એ બી કોમન કાઢી લઈએ આ બેમાંથી એ બી કોમન અહીંથી એ બી વહી ગયા એટલે એક અહીંથી એ બી વહી ગયા એટલે ત્રણના છેદમાં સાત આ બે જગ્યાએ એ બી હેલી પડે એટલે તમને હેલું પડે એટલે આ રીતના કર્યું એ બી સામાન્ય એટલે એ વધ્યું એક માઇનસ ત્રણના છેદમાં સાત હવે આપણે પી બી આ એ બી એમનું આનો સાદરૂપ દેવું હોય તો અહીંયા સાત લસા વન માઇનસ થ્રી બાય સેવન એનું આપણે સાદરૂપ દેવું હોય તો સાત લસા આના છેદમાં સાત નથી સાત વડે ગુણવાનું સાત માઇનસ ત્રણ માટે અહીંયા લખીએ પી બી બરાબર આ એ બી અહીંયા અહીંયા જોઈએ મિત્રો સાત માઇનસ ત્રણ સાત માઇનસ ત્રણ એટલે કેટલા વધશે ચાર ચારના છેદમાં સાત અને વ્યવસ્થિત લખીએ પી બી બરાબર ચારના છેદમાં સાત ઇન્ટુ એ બી આપણને પી બી મળ્યા
હવે મિત્રો આ કેટલા ભાગ કેટલામાં ભાગ કરે ને કેટલો ભાગ છે આપણને ખ્યાલ નથી, આ રાખ્યા ખાન કેવડો છે, આ ભાગ કેવડો છે, આ ભાગ કેવડો છે આપણને ખ્યાલ નથી, એટલે આપણે ગુણોત્તર ગોતી લઈએ. ગુણોત્તર ગોતવો છે તો એપીઆઈ છે અને પીબીઆઈ મળી ગયું, તો આપણે ગુણોત્તર લખવો હોય તો આ એપી અને પીબીનો ગુણોત્તર આપણે લખીએ. માટે અહીં ગુણોત્તર એપી છેદમાં પીબી, એપી આપણી પાસે તૈયાર છે, અહીંયા મિત્રો તૈયાર છે, 3/7 એબી અને પીબી આપણી પાસે મેળવું છે 4/7 એબી. આ એબી એબી કેન્સલ થાય, ઉપર નીચે અંશમાં ગુણાકારમાં છે, એબી એબી કેન્સલ થાય, અહીંયા 7 અને અહીંયા 7 એ પણ કેન્સલ થાય, તો મિત્રો અહીંયા વધશે આપણી પાસે. માટે એપી છેદમાં પીબી બરાબર 3/4. આને હજી ગુણોત્તરના શબ્દમાં લખવું હોય તો એપી જેમ પીબી બરાબર 3/4, આવું પણ તમે લખી શકો. આવું મિત્રો આપણને ગુણોત્તર મળી ગયો. આ એપી છે કેટલાનો ગુણોત્તર છે? 3નો. જેમ આ પીબી કેટલાનો ભાગ છે? 4નો. હવે તમને મેં આગળ સૂત્ર શીખવાડ્યું આ M1 M2, આ X1 Y1 X2 અને Y2, તમે આને M1 કહી દો, આને M2 કહી દો, આને X1 કહી દો, આને Y1 કહી દો, આને X2 અને આને Y2. તો હવે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ અને P ના યામ મેળવી લઈએ. આ પહેલાં આપણે ગુણોત્તર મેળવો, ગુણોત્તર મળી ગયો 3/4, આપણને કેટલો ભાગ છે એ ખબર નહોતી, આ રેખાખંડ કેવડી છે કેટલા ભાગ છે ખ્યાલ નહોતો, ગુણોત્તર મળી જાય. હવે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ એટલે વિભાજન કરતાં બિંદુ પીના યામ મળી જાય. તો આપણું સૂત્ર હતું વિભાજન કરતાં બિંદુ પીના યામ. મિત્રો આગળ આપણે સૂત્ર લખ્યું હતું, અહીંયા આપણે લખીએ, દાખલો સમાઈ જાય. પીના યામ M1 X2, સૂત્ર આવું હતું, પ્લસ M2 X1 છેદમાં M1 + M2. અહીંયા બીજું સૂત્ર હતું M1 Y2 પ્લસ M2 Y1 છેદમાં M1 + M2. મિત્રો આપણે એમાં કિંમત મૂકી દઈએ તો M1 આપણી પાસે 3, X2 છે 2, પ્લસ M2 છે 4, X1 છે -2, નીચે M1 3 અને M2 4, એટલે 3 + 4. અહીંયા આપણે આગળ કિંમત મૂકીએ, M1 એટલે 3, Y2 આપણી પાસે -4, પ્લસ M2 છે આપણી પાસે 4, Y1 છે આપણી પાસે -2, છેદમાં 3/4. આપણે એનું સાદરૂપ દઈએ, 3, 2, 6 વત્યાઓ છે ઓછા, પ્લસ ના માઇનસ વત્યાઓ છે ઓછા, 4, 2, 8, નીચે 2નો સરવાળો 7, 3 × -4, 3, 4, 12, એટલે -12, વત્યાઓ છે ઓછા, 4, 2, 8, નીચે આવશે ટોટલ થાય 7, 6 - 8 એટલે -2, નીચે આવશે 7, 12 અને -8 એટલે -20, છેદમાં 7. તો આ આપણને યામ મેળવ્યા, કોના યામ મેળવ્યા છે? પીના યામ. તો પીના યામ નીચે લખીએ, પીના યામ -2/7 અને -20/7. મિત્રો આ દાખલામાં ફક્ત આપણને પીના યામ જ પૂછ્યા છે. માની લો કે તમને એમ પૂછે કે ગુણોત્તર શોધો, તો તમારે ગુણોત્તર લખવાનો છે 3/4, આમાં પૂછ્યું નથી, પણ એવું પણ પૂછી શકે કે પીના યામ મેળવો અને ગુણોત્તર પણ મેળવો, તો ગુણોત્તર થાય 3/4 અને આ પીના યામ થાય. તો આ રીતના દાખલો થાય.